नमस्कार विद्यार्थी मित्रों, ओम पब्लिक स्कूल ताणस माथी आपनो हार्दिक स्वागत करूं छू। हवे धोरण 7 ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 1 શું છે? પૂર્ણાંક સંખ્યાઓ। હવે એની અંદર સ્વાધ્યાય 1.1 ની અંદર પહેલો દાખલો આપણે ગણાવ્યો હતો અને બીજો દાખલો તમને શું કર્યું હતું, હોમવર્ક માં આપ્યો હતો, બરોબર। હવે આપણે દાખલા નંબર 3 જોઈએ તો દાખલા નંબર 3 માં શું કહે છે, સોમવારે શ્રીનગર નું તાપમાન -5 અંશ સેલ્સિયસ હતું। તો આપણે સૌ પ્રથમ એ દર્શાવીએ, સોમવારે શ્રીનગર નું તાપમાન કેટલું છે, -5 અંશ સેલ્સિયસ છે, બરોબર। હવે શ્રીનગર નું તાપમાન -5 અંશ સેલ્સિયસ છે। હવે મંગળવારે એના કરતા કેટલું થયું, 2 અંશ ઓછું થઈ ગયું, કેટલું થયું, તો મંગળવારે તાપમાન બે અંશ સેલ્સિયસ ઓછું થયું, બરોબર। મંગળવારે શું થયું, 2 અંશ સેલ્સિયસ તાપમાન ઓછું થયું સોમવાર કરતા। તો આપણે શોધીએ તો મંગળવાર નું તાપમાન બરાબર સોમવારે તાપમાન કેટલું હતું, -4 અંશ સેલ્સિયસ, એની અંદર થી 2 અંશ સેલ્સિયસ શું થયું, ઓછું થયું, તો -4 પ્લસ ઓછું એટલે -2, બરોબર। 2 અંશ ઓછું થયું એટલે -2 થયું, બરોબર। હવે આપણે માઇનસ પ્લસ માઇનસ -5 પ્લસ માઇનસ -2, અહીંયા ઓછું છે એટલા માટે આપણે માઇનસ લીધું છે, બરોબર। અહીંયા ઓછું છે એટલે આપણે ઓછા કર્યા, તો માઇનસ માઇનસ પ્લસ થશે, 5 માં 2 ઉમેરીએ તો કેટલા થશે, 7 અંશ સેલ્સિયસ। તો બુધવારનું મંગળવારનું તાપમાન શું થયું, આપણી પાસે તાપમાન -7 અંશ સેલ્સિયસ થયું, બરોબર। -7 અંશ સેલ્સિયસ તાપમાન થાય છે। હવે બુધવારે તાપમાન 4 અંશ વધી ગયું, અહીંયા લખીએ આપણે, બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ વધુ થયું, કેટલું, 4 અંશ સેલ્સિયસ વધી ગયું, બરોબર। તો જે મંગળવારે તાપમાન હતું એની અંદર 4 અંશ સેલ્સિયસ નો શું થયો, વધારો થયો, વધી ગયું, બરોબર। તો આપણે આની અંદર બુધવારનું તાપમાન બરાબર -7 અંશ સેલ્સિયસ પ્લસ 4 પ્લસ માઇનસ -7 માંથી 4 જશે, શું હશે, -3 અંશ સેલ્સિયસ। તો બુધવારનું તાપમાન શું થયું, આપણી પાસે -3 અંશ સેલ્સિયસ, બરાબર। તો આ દિવસે તાપમાન કેટલું હતું, તો કેટલું થયું બુધવારે, -3 અંશ સેલ્સિયસ, બરાબર। હવે દાખલા નંબર આપણે 4 જોઈએ, એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટર ઊંચાઈએ ઉડે છે, કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીન બરાબર ઉપર આવે છે, એટલે નીચે જે સબમરીન તરે છે એ સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે છે, બરાબર। તો સબમરીન ની બરાબર ઉપર છે, તો સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર શું થાય, તો આપણે લખીએ સમુદ્ર તટની ઊંચાઈ 0 મીટર, જે સમુદ્રનો તટ હોય એટલે સમુદ્રની સપાટી એની ઊંચાઈ શું છે, 0 મીટર, અને વિમાન તેનાથી 5000 મીટર ઊંચે છે, તો વિમાનથી સમુદ્રની સપાટી વચ્ચેના અંતરનો તફાવત આપણે શોધીએ, પહેલા અહીંયા લખીએ, વિમાનથી સમુદ્રની સપાટી
વચ્ચેના અંતરનો તફાવત. તો વિમાનથી સમુદ્રની સપાટી વચ્ચેના અંતરનો તફાવત આપણને કેટલો આપે છે? વિમાનથી સમુદ્ર તટ વચ્ચે 5000 મીટર. બરોબર, આ 5000 મીટર આપે. હવે સમુદ્રની સપાટીથી સબમરીન વચ્ચેનું અંતર આપણે શોધીએ તો સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે સબમરીન છે. એટલે સમુદ્રની સપાટી એનાથી નીચે 1200 મીટર સબમરીન છે. તો આપણને 1200 મીટર છે ત્યારે. બરોબર, હવે શું શોધવાનું કીધું? સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શોધો. તો આપણે એ શોધવું હોય સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર, તો આપણે શોધીએ સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર. બરાબર, શું થશે? વિમાનથી સમુદ્રની સપાટી વચ્ચેનું અંતર, આપણે લખીએ વિમાનથી સમુદ્રની સપાટી વચ્ચેનું અંતર વત્તા, એટલે આપણે એની અંદર એડ કરી દઈએ, એટલે આપણે સબમરીનથી વિમાન સુધીનું શોધવાનું છે. તો વિમાનથી સમુદ્રની સપાટી પ્લસ સમુદ્રની સપાટીથી સબમરીન સુધીનું અંતર, તો આપણે લખીએ સમુદ્રની સબમરીન વચ્ચેનું અંતર. બરોબર, હવે આપણે જે એડિશન કર્યું છે, હવે વિમાનથી સમુદ્ર વચ્ચેનું અંતર કેટલું છે? વિમાનથી સમુદ્રની સપાટી વચ્ચેનું અંતર 5000 મીટર પ્લસ સમુદ્રથી સપાટીની સબમરીન વચ્ચેનું અંતર કેટલું છે? 1200 મીટર. તો આપણે બંનેના એડિશન કરીએ તો શું થશે? 5 × 6 = 6200 મીટર. બરોબર, આપણો જવાબ શું મળ્યો? સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર આપણને કેટલું મળ્યું? 6200 મીટર.